નમસ્કાર દોસ્તો. દોસ્તો, મનમાં એક સવાલ આવ્યો એટલે માટે એક વિડીયો બનાવ્યો કે હાલની પરિસ્થિતિમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર્સ નેતાઓ ક્યાં છે. સિનિયર્સ નેતાઓ મતલબ કે અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, આ ઉપરાંત ભરતસિંહ સોલંકી, આ સિનિયર્સ નેતાઓ છે, શક્તિસિંહ ગોહિલ, સિનિયર્સ નેતાઓ ક્યાં છે. શક્તિસિંહ ગોહિલ હાલ બિહારના પ્રભારી બનાવ્યા છે એટલે મોટાભાગનો સમય તેઓ બિહારમાં રહે છે. પરંતુ આવી પરિસ્થિતિની વચ્ચે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ ક્યાં છે, આ એક મોટો સવાલ આપણે ચોક્કસથી થયો છે. શું ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ હતાશામાં ડૂબી ગયા છે કે પછી હાલાકી એઓ ઇવેન્ટ્સમાં હાજર રહે છે અને એમને પણ 7 પેટાચૂંટણીની મોટી જિમ્મેદારી પણ સોંપાઈ છે, પરંતુ જે ચામ હતો એ લોકોનો, જે કોંગ્રેસમાં દબદબો હતો એ લોકોનો, કારણ કે 2001-2014 નરેન્દ્ર મોદીના શાસનમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ કોંગ્રેસના નેતાઓ અવાજ ઉઠાવતા હતા, હલ્લા બોલ કરતા હતા. આ સિનિયર્સ નેતાઓની કમી ખલી રહી છે ગુજરાત કોંગ્રેસને પણ. અંદર અંદર કંઈક થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિની વચ્ચે આપ જુઓ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના એક એક ઉદાહરણ હું તમને આપી દઉં. રાજસ્થાનમાં આપ જુઓ કે અશોક ગહેલોત હોય, સીપી જોશી હોય, સચિન પાયલોટ હોય, એમની સત્તા નહોતી તો પણ એઓ લડ્યા અને આવ્યા સત્તામાં. મધ્યપ્રદેશમાં પણ એ જુઓ, કમલનાથ હોય, દિગ્વિજયસિંહ હોય, 15 વર્ષ સુધી ભાજપની સરકાર સામે લડ્યા અને સત્તામાં આવ્યા છે. તો આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત કોંગ્રેસના સિનિયર્સ નેતાઓ ક્યાં છે એ પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે એમના માટે મોટી જિમ્મેદારી છે કે કોંગ્રેસની નવી પેઢીને આગળ લાવવાનું. પરંતુ આ સિનિયર્સ નેતાઓ શું કરી રહ્યા છે, ક્યાં છે, એનો મતલબ ક્યાંય ખબર હોતી નથી. અને આવી પરિસ્થિતિની વચ્ચે આવા સિનિયર્સે ફરીથી એક નવા મુદ્દાઓ સાથે, મુદ્દાઓ તો છે જ, લોકોની વચ્ચે રસ્તા ઉપર ઉતરવાની જરૂર છે. નહીં તો જે વિધાનસભામાં હાર પછી એવું લાગી રહ્યું છે કે આ સિનિયર્સ નેતાઓના મોરલ ઉપર ખૂબ મોટો અસર થઈ છે. પરંતુ હાર જીત એ થતી રહે છે અને હવે સિનિયર્સ નેતાઓ ફરીથી મેદાનમાં ઉતરવું પડશે, નવી ટીમ ઊભી કરવી પડશે એમના નેજા હેઠળ. નહીં તો કોંગ્રેસ મુશ્કેલીમાં ચોક્કસ મુકાશે, કારણ કે એમના ગાઈડન્સની પણ યુવા કોંગ્રેસના નેતાઓને જરૂર છે, જેને વર્ષોથી સત્તાઓ પકડી છે. અને સત્તા વગર, અને કોંગ્રેસમાં એક મુશ્કેલી એ રહી છે કે કોંગ્રેસના નેતાને સત્તા વગર નથી ચાલતું, અને ગુજરાતમાં તો સત્તા છે ને. આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતાઓએ એક નવા જોમ જુસ્સા સાથે ફરીથી મેદાનમાં ઉતરવું પડશે, કારણ કે હવે લોકસભાનો જે હારનો એક સમય હતો એ પણ હવે પૂરો થઈ રહ્યો છે અને મુદ્દાઓ કોંગ્રેસને મળી રહ્યા છે. તો આવી પરિસ્થિતિની વચ્ચે શું કોંગ્રેસના સિનિયર નેતાઓએ ફરીથી મેદાનમાં ઉતરીને નવી કોંગ્રેસ આપવી જોઈએ? આપનું શું માનવું છે કોમેન્ટ કરી શકો છો, શેર કરી શકો છો, અને હા, લાઇક પણ કરવાનું ન ભૂલશો જેથી આ પ્રકારના વિડીયો હું આપના માટે લેતો આવું. શું સિનિયર્સોને મોટી જિમ્મેદારી ગુજરાતમાં છે કે નહીં, કોમેન્ટ કરો. દોસ્તો, આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી શકો છો જેથી આ પ્રકારના વિડીયો આપના માટે લેતો આવું. જય હિન્દ, જય ભારત.